બીજા સમાચારો તરફ નજર કરીએ તો જામનગરમાં પોલીસ કર્મી પર લૂંટ ચલાવી અને હુમલો કરવાને મામલે હવાઈ ચોક વિસ્તારની અંદર પોલીસ પર હુમલો થયો છે. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી અને ચેનની લૂંટ ચલાવી. ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે, લૂંટ માટે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. હવાઈ ચોક વિસ્તારની અંદર પોલીસ પર હુમલો થયો. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી અને ચેનની લૂંટ ચલાવી છે. ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ જામનગરથી અમારા સંવાદદાતા મુસ્તાક આપણી સાથે જોડાયા છે. જી મુસ્તાક, એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો છે, લૂંટ ચલાવવામાં આવી છે, શું પરિસ્થિતિ છે? ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો જામનગરના જે હવાઈ ચોક વિસ્તાર છે અને ત્યાં હવાઈ ચોકના મોડી રાત્રિના 12 વાગ્યા આસપાસ જે નજીકની ખંભાળિયા ગેટ ચોકીમાં ફરજ બજાવે છે જે કોન્સ્ટેબલ છે પરેશ ખાંડર, તે પોતાની બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 3 થી 4 અજાણ્યા ઇસમો તેની ગાડી રોકીને સૌ પ્રથમ તેમની ગાડીમાંથી તેમને નીચે ઉતારીને ધક્કા મારી અને ત્યારબાદ તેમને છરી અને મૂઠ જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં તેમના ઉપર સારો એવો હુમલો થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતા. આ ઉપરાંત તેમના ગળામાં રહેલ ચેન છે તેમની પણ લૂંટ ચડાવવામાં આવી હતી અને એકંદરે તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક આસપાસના સ્થાનિકોએ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલે તાબડતોબ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તમામ લોકો પણ આવી પહોંચ્યા હતા, પરંતુ જે 3 થી 4 અજાણ્યા શખ્સોથી હુમલો કરનાર તે ફરાર થઈ ચૂક્યા છે અને હાલ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીલન. જી આભાર મુસ્તાક સમગ્ર જાણકારી આપવા માટે. તો એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે અને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો છે અને ચેન લૂંટવામાં આવી છે. ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.